नमस्कार मित्रों, एक भारत श्रेष्ठ भारत कार्यक्रम अंतर्गत आजादी का अमृत महोत्सव श्रेणी में आज आप मळी रहा छे। आजादी ना इतिहास की बात करिए तो आजादी ना इतिहास में घणा एवा महानायकों ना नाम आवे के जेने आपणे अत्यारे पण याद करिए छे अने एमना मान में घणी बधी उजवणीओ पण थती होय छे। तो एवा नामों ने याद करिए तो सौ पहला तो आपणा बधाना मोढे गांधीजी, जवाहरलाल नेहरू, सरदार वल्लभ भाई पटेल, शास्त्रीजी, लोकमान्य तिलक, सुभाष चंद्र बोस, क्रांतिकारी श्यामजी कृष्ण वर्मा वगैरह एवं नामों सूझे। घना बदा क्रांतिकारी एवं पण छे के जेना नाम पण आपणे कदी सांभळ्या न होय एवा ज एक नामनी आजे आपणे वात करवाना छीए, जेनुं नाम छे राणी चेन्नम्मा। राणी चेन्नम्माना जीवनकाळनी जो वात करीए तो राणी चेन्नम्मानो जन्म कर्णाटक राज्यना कित्तूरमां 23 ऑक्टोबर 1778 में थयो हतो, तेमज ईस्वीसन 1829 में 21 फेब्रुआरी ना दिवसे 51 वर्षनी वये तेमनुं निधन थयुं। हवे आपणे राणी चेन्नम्मा विशे वधुमां जोईए। राणी चेन्नम्मानी वात करीए ए पहेला जो तमने वात करूँ, आज़ादीना इतिहासमां ज्यारे आपणे कोई क्रांतिकारीओनी वात करता होय, एमाय जो कोई स्त्री क्रांतिकारीनी वात करता होय तो बधाना मोढे सौ पहेला झांसीनी राणीनुं नाम याद आवशे, बराबर ने? तो एवी ज रीते झांसीनी राणी जेवा ज आपणा राणी चेन्नम्मा छे। स्वतंत्रता संग्राममां राणी चेन्नम्मा झांसीनी राणीना समान हता। राणी चेन्नम्माએ બ્રિટિશ સત્તા સામે બે વાર સશસ્ત્ર પડકાર આપ્યો હતો। રાણી ચેન્નમ્માની વાત થઈ રહી છે ત્યારે જોઈએ તો રાણી ચેન્નમ્માએ એવો સંઘર્ષ કરવો પડ્યો કે એક તો નાની વયે રાજાનું મૃત્યુ થયું, એ સંજોગોમાં રાણી ચેન્નમ્માએ રાજ્યનો કારભાર સંભાળવો તેમજ પોતાના નાના સંતાન તેમજ પોતાના નાના બાળકને સંભાળવાની બેવડી જવાબદારી આવી ગઈ। વધુમાં કમનસીબે એમનું જે સંતાન હતું એનું પણ ટૂંક સમયમાં અવસાન થયું। હવે આ વિકટ પરિસ્થિતિમાં રાણીએ પોતાની જાતને પણ સંભાળવાની હતી અને સાથે સાથે રાજ્યનો કારભાર પણ સંભાળવાનો હતો। એવા સમયે એક પ્રજાવત્સલ શાસક જ્યારે જે પગલું ભરે, એવી જ રીતે રાણીએ બધા જ દુઃખને બાજુ પર મૂકી શિવલિંગપ્પા નામના એક બાળકને દત્તક લીધું। આ બાળકને દત્તક લીધા બાદ એ બાળકને જ્યારે શાસક તરીકે સ્થાપવાનો હતો તો એ સમયે તત્કાલીન ગવર્નર જનરલ લોર્ડ ડેલહાઉસી દ્વારા રજૂ કરાયેલ ડોક્ટ્રિન ઓફ લેપ્સ અંતર્ગત આવા દત્તક લીધેલા બાળકને શાસક તરીકે સ્વીકારવામાં આવે નહીં એવું જણાવવામાં આવેલ। આ ડોક્ટ્રિન ઓફ લેપ્સ અનુસાર જ્યારે કોઈ શાસક નિસંતાન મૃત્યુ પામે ત્યારે તેનું રાજ્ય સલ્તનતમાં ભેળવી દેવામાં આવે એવો નિયમ હતો। ડોક્ટ્રિન ઓફ લેપ્સ અનુસાર સેન્ટ જ્હોન ઠાકરેના હવાલાથી ધારપુર કલેક્ટર કચેરીના હવાલે આ રાજ્યનો વહીવટ આવ્યો। એ સમયે કમિશનર તરીકે ચેપ્લિન કાર્યરત હતા। રાણી ચેન્નમ્માએ આ પ્રશ્નના સંદર્ભમાં બોમ્બે પ્રેસિડેન્સીના લેફ્ટનન્ટ ગવર્નર માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટનને વિનંતી પત્ર લખ્યો, પણ એમનો વિનંતી પત્ર સ્વીકારવામાં આવ્યો નહીં અને અંતે અંગ્રેજો દ્વારા 20,797 જેટલા માણસો તેમજ 437 બંદૂકો સાથે હુમલો કરવામાં આવ્યો। આ હતો યુદ્ધનો પ્રથમ તબક્કો અથવા તો પ્રથમ રાઉન્ડ। પ્રથમ રાઉન્ડ દરમિયાન રાણી ચેન્નમ્માએ ખૂબ જ મજબૂતીથી સામનો કર્યો અને સેન્ટ જ્હોન ઠાકરે કલેક્ટર તેમજ પોલિટિકલ એજન્ટોના મૃત્યુ થયા। આ સિવાય આ યુદ્ધ દરમિયાન અંગ્રેજ અધિકારીઓ એવા વોલ્ટર ઇલિયટ તેમજ સ્ટીવેન્સનને બંધક બનાવવામાં આવ્યા। યુદ્ધ દરમિયાન કમિશનર ચેપ્લિનની સંધિ અનુસાર રાણી ચેન્નમ્માએ યુદ્ધ વિરામ કર્યો તેમજ બંધક બનાવેલા તમામ લોકોને મુક્ત પણ કર્યા। યુદ્ધ તો પૂર્ણ જાહેર કર્યું પણ એ પછી બ્રિટિશરો દ્વારા ફરીથી યુદ્ધના બીજા તબક્કામાં ફરીથી યુદ્ધ શરૂ કરવામાં આવ્યું। યુદ્ધના બીજા રાઉન્ડ દરમિયાન પણ રાણી ચેન્નમ્માએ પોતાના નાયક એવા સાંગોલી રાયન્નાના મદદથી મજબૂતાઈથી યુદ્ધનો સામનો કર્યો। ખૂબ જ પડકાર સામે રાણી ઝઝૂમ્યા પણ અંતે રાણીને બંધક બનાવવામાં આવ્યા અને ત્યારબાદ રાણીને બેલહોંગલના કિલ્લામાં કેદ કરવામાં આવ્યા, જ્યાં તેમનું 21 ફેબ્રુઆરી 1829 દિવસે મૃત્યુ થયું। અને આ રીતે પોતાના રાજ્યને બચાવવા ઝઝૂમતા અંગ્રેજો સામે મજબૂતીથી સામનો કરતા એવા આપણા સ્ત્રી સ્વાતંત્ર્ય સેનાની મજબૂત યોદ્ધાને આપણે અહીંયા ગુમાવ્યા। રાણી ચેન્નમ્માએ ભારતના ઇતિહાસમાં આપેલ આ બલિદાનને યાદ કરવા અથવા એને મહત્વ અપાયું છે એ માટે ઘણી બધી એવી બાબતો છે જે આપણે જોઈએ છીએ। સૌ પહેલા વાત કરીએ તો જ્યારે કર્ણાટકમાં 22-24 ઓક્ટોબર દરમિયાન કિત્તૂર ઉત્સવની ઉજવણી થાય છે અને આ કિત્તૂર ઉત્સવ દરમિયાન
રાણી ચિન્નમ્માનો વારસો તેમજ એના પ્રથમ વિજય વખતની વાતોને યાદ કરવામાં આવે છે. એ સિવાય જો જોઈએ રાણી ચિન્નમ્મા વિશે જો વાત કરીએ તો ગૌરવની વાત કહેવાય કે 11 સપ્ટેમ્બર 2007 ના દિવસે ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ એવા પ્રતિભા પાટીલના હસ્તે એમની મૂર્તિનું અનાવરણ આપણા દેશની સંસદના પરિસરમાં કરવામાં આવ્યું. જે કાર્યક્રમ દરમિયાન આપણા દેશના વડાપ્રધાન, ગૃહપ્રધાન તેમજ લોકસભાના સ્પીકર અને ઘણા બધા મહાનુભાવોએ પણ ઉપસ્થિતિ આપી હતી. આ કાર્યક્રમ અથવા તો આ જે પ્રસંગ બન્યો એ પ્રસંગ પણ એમનું મહત્વ સૂચવે છે. ઉપરાંત જો વાત કરીએ તો રાણી ચિન્નમ્માના માનમાં બેલાગવીમાં આવેલી જે યુનિવર્સિટી છે એ યુનિવર્સિટીનું નામ પણ રાણી ચિન્નમ્માના નામ પરથી ચિન્નમ્મા યુનિવર્સિટી આપવામાં આવી છે. ભારત સરકારે પણ 23 ઓક્ટોબર એટલે કે રાણી ચિન્નમ્માની જન્મજયંતિ, એમનો જન્મ દિવસ હતો 23 ઓક્ટોબર, અને 1977ની 23 ઓક્ટોબરના દિવસે રાણી ચિન્નમ્માની યાદમાં એમના માનમાં સરકારે સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડેલી હતી. એ પણ એમનું મહત્વ સૂચવે છે. એ સિવાય જો વાત કરીએ તો બેંગ્લોરથી મિરાજ સુધી જતી રેલવે ટ્રેન, એ ટ્રેનનું નામ રાણી ચિન્નમ્માના નામ પરથી ચિન્નમ્મા એક્સપ્રેસ નામ પાડવામાં આવ્યું. અને ખૂબ જ આનંદની વાત થાય કે આવા ગૌરવશાળી વ્યક્તિઓ આપણા દેશમાં હતા જે દેશ માટે પોતે શહીદ થઈ ગયા, પોતાના જીવનું બલિદાન જેણે આપ્યું. પોતાના અંગત જીવનમાં આટલા બધા સંઘર્ષ હોવા છતાં પણ એમણે બધું જ બાજુ પર મૂકી એક પ્રજાવત્સલ શાસક તરીકે પોતાની છબી ઊભી કરી અને અંગ્રેજો સામે બધું જ ભૂલી એક સ્ત્રી થતાં પણ એટલા મજબૂત થઈ એમણે પોતાને સશક્ત સાબિત કર્યા અને આવા આઝાદીના ઇતિહાસમાં એમનું નામ અમર સુવર્ણ અક્ષરોથી લખાયું છે અને આપણે આજે પણ એમને ગૌરવભેર યાદ કરીએ. તો બાળ મિત્રો, એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત આજે આપણે આઝાદી કા અમૃત મહોત્સવમાં રાણી ચિન્નમ્મા વિશે જોયું. રાણી ચિન્નમ્માનું જીવન, એમના જીવનમાં આવેલો સંઘર્ષ તેમજ એમણે જે અંગ્રેજો સામે પોતાના રાજ્યને બચાવવા પણ જે સંઘર્ષ કરવો પડ્યો અને અંતે પોતે બલિદાન આપવું પડ્યું, એ બધી આપણી કહાની જોઈ. આ પછીના એપિસોડમાં પણ આપણે આવા જ કોઈક મહિલા સ્વાતંત્ર્ય સેનાની અથવા તો મહિલા યોદ્ધાના વિશે જોઈશું. આવી જ રીતે ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો. સબકા અપના એક ભારત, સબકા સપના શ્રેષ્ઠ ભારત, સબકા માન એક ભારત, સબકા અભિમાન શ્રેષ્ઠ ભારત. ભારત શ્રેષ્ઠ ભારત, એક ભારત શ્રેષ્ઠ ભારત.